મતદાનના 48 કલાક પહેલા ખોડેલધામના શ્રી નરેશ પટેલે પટેલ સમાજની બેઠક કરી ભાજપ અને શ્રી જીતુ વાઘાણીને જીતાડવાની અપીલ કરી છે. આ વાક્ય સાથે સોશિયલ મીડિયામાં વાઘાણી પટેલની મુલાકાત અને ખોડેલધામ ભાવનગર જિલ્લા સમિતિની મીટિંગની 8 તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત સૌરાષ્ટ્રમાં હોહા મચી ગઈ હતી. શ્રી પરેશ ગજેરાએ વધુ વિગતો જણાવી હતી. અહેવાલ દીપક રાઠોડ. જયમાં ખોડલ સર્વેને આજરોજ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયા છે કે નરેશભાઈ પટેલે કોઈ એક પક્ષને સમર્થન જાહેર કર્યું છે. આ તમામ અફવાનું હું ખંડન કરું છું. નરેશભાઈ પટેલ માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હતી નરેશભાઈ પટેલને જીતુભાઈ વાઘાણી સાથે. ખોડલધામ ટ્રસ્ટ એક ન્યુટ્રલ સંસ્થા છે. ખોડલધામ પક્ષે કોઈ દિવસ કોઈ પાર્ટીને ટેકો જાહેર નથી કર્યો, કોઈ પાર્ટીની વિરુદ્ધમાં નથી ગયા. પાટીદાર સમાજ તમામ પક્ષ સાથે જોડાયેલો છે. ખોડલધામ ટ્રસ્ટ તમામ પક્ષનું સન્માન કરે છે અને તમામ પક્ષમાં રહેલા પાટીદાર લોકોનું પણ સન્માન કરે છે. ખોડલધામ ટ્રસ્ટ એક બિન રાજકીય સંસ્થા છે અને બિન રાજકીય જ રહેવા માગે છે. તો મહેરબાની કરીને ચૂંટણી સુધી આવા કોઈ પણ જાતના મેસેજ આવે, આવા કોઈ પણ જાતના ફોટો વાયરલ થાય અને સાચા ન સમજવા. હજી હું પણ એક વખત વધારે કહીશ કે ખોડલધામ ટ્રસ્ટ એ ન્યુટ્રલ સંસ્થા છે અને ન્યુટ્રલ જ રહેશે.